ફોલેટના મહત્વ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું. શરીરમાં ફોલેટની ભૂમિકા, ફોલેટની ઉણપની અસરો, વિવિધ વય જૂથો માટે ફોલેટની આવશ્યકતાઓ, વિટામિન B9 એ મહત્વનું પાણીનું દ્રાવ્ય વિટામિન B માં છે. તેના બે સ્વરૂપો છે, ફોલેટ અને ફોલિક એસિડ. ફોલેટ એ કુદરતી સ્વરૂપ છે અને તે કુદરતી રીતે ખોરાકમાં મળે છે. ફોલેટ એ આપણા આંતરડામાં બેક્ટેરિયા દ્વારા પણ ઉત્પન્ન થાય છે, જ્યારે કે ફોલિક એસિડ એ કૃત્રિમ સ્વરૂપ છે. તે રાસાયણિક રીતે સમૃદ્ધ ખોરાક અથવા પૂરકમાં જોવા મળે છે. ફોલિક એસિડની સરખામણીમાં ફોલેટ આપણા શરીરમાં સરળતાથી શોષાય છે. હવે આપણે આપણા શરીરમાં ફોલેટની ભૂમિકા જોઈશું અને તેની ઉણપની અસરો. ફોલેટ આપણા શરીરમાં વિવિધ કાર્યો માટે જરૂરી છે. આપણા શરીરના નવા કોષોના વિકાસ, સમારકામ, વિભાજન અને ઉત્પાદન માટે તેની જરૂર છે. ફોલેટ હોમોસિસ્ટિન સ્તર ઘટાડવા માટે મદદ કરે છે. હોમોસિસ્ટિન એક પ્રકારનું અમાઇનો એસિડ છે, જેનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે થાય છે. હોમોસિસ્ટિનનું ઓછું સ્તર જ્ઞાનાત્મક કાર્યને નબળું પાડે છે. તે હૃદય રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આમ ફોલેટ હૃદય અને જ્ઞાનાત્મક કાર્યને જાળવવામાં મદદ કરે છે. તે તંદુરસ્ત ગર્ભાવસ્થા માટે પણ જરૂરી છે અને ન્યુરલ ટ્યુબનું નિર્માણ કરવા માટે છે. ન્યુરલ ટ્યુબ બાળકના મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. ન્યુરલ ટ્યુબના નિર્માણમાં નિષ્ફળતા ન્યુરલ ટ્યુબ ખામીઓમાં પરિણમી શકે છે. ન્યુરલ ટ્યુબ ખામી એ મગજ અને કરોડરજ્જુની જન્મજાત ખામી છે. બે સૌથી સામાન્ય ન્યુરલ ટ્યુબ ખામી છે, એનેન્સેફાલી અને સ્પિના બિફિડા. એનેન્સેફાલીમાં બાળકના મગજ અને ખોપરીના ભાગો યોગ્ય રીતે બનતા નથી. સ્પિના બિફિડામાં બાળકની કરોડરજ્જુઓનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. આમ બાળકને શારીરિક વિકલાંગતા હોઈ શકે છે. તેઓ પગના સ્નાયુઓની નબળાઈ અને લકવો વિકસાવી શકે છે. વક્ર કરોડરજ્જુ અને મૂત્રાશયના નિયંત્રણમાં ઘટાડો એ અન્ય લક્ષણો છે. ખાવામાં અને ગળવામાં મુશ્કેલી પણ સામાન્ય છે. તેમને શીખવામાં અને ધ્યાન આપવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ગર્ભાધારણના 28 દિવસની અંદર ન્યુરલ ટ્યુબ બંધ થાય છે. આ સમય સુધી સ્ત્રીને કદાચ ખબર પણ નથી હોતી કે તે ગર્ભવતી છે. તે જાણે ત્યાં સુધીમાં આ ખામીઓને રોકવાનું ઘણું મોડું થઈ ગયું હોય છે. બધી સ્ત્રીઓએ ખાસ કરીને પ્રજનન વયની પર્યાપ્ત ફોલેટ સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ. ફોલેટની સાથે અન્ય પોષક તત્વો ન્યુરલ ટ્યુબ ખામીને રોકવા માટે મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે વિટામિન B12 અને કોલિન. ગર્ભાવસ્થા દરમિયાન ફોલેટની જરૂરિયાતો પણ વધી જાય છે. આ સમય દરમિયાન અપૂરતા સેવનથી ફોલેટની ઉણપ પણ થઈ શકે છે. શરીર દ્વારા ફોલેટનું ઓછું શોષણ ઉણપમાં પરિણમી શકે છે. દારૂનું વધુ પડતું સેવન પણ તે જ પરિણામ આપે છે. વિટામિન B12 ની ઉણપ આડક રીતે ફોલેટની ઉણપ તરફ દોરી શકે છે. જો આપણા શરીરમાં ફોલેટ હોય તો પણ તે તેનું કાર્ય કરશે નહીં, કારણ કે ફોલેટને તેના સક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે વિટામિન B12 જરૂરી છે. આમ ફોલેટની સાથે વિટામિન B12નું પૂરતું સેવન કરવું મહત્વનું છે. ઈંડા, ચિકન, માંસ, દૂધના ઉત્પાદનો વિટામિન B12ના સારા સ્ત્રોત છે. સીપીદાર માછલી, યકૃત, હૃદય, કિડની, મગજ અન્ય ઉદાહરણો છે. આનુવંશિક એનિમિયા ધરાવતી વ્યક્તિઓને ફોલેટની ઉણપમાં જોખમ હોઈ શકે છે. આનુવંશિક એનિમિયાના ઉદાહરણો સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા છે.
આ પરિસ્થિતિમાં લાલ રક્ત કોશિકાઓ બને તે કરતા ઝડપથી નાશ પામે છે। આમ આ પરિસ્થિતિ દરમિયાન ફોલેટનું પૂરતું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે। કોઈ પણ સપ્લિમેન્ટ લેતા પહેલા કૃપા કરીને તમારા ડોક્ટરની સલાહ લો। આગળ ચાલો ફોલેટની ઉણપના લક્ષણો જોઈએ। આ લક્ષણો પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોઈ શકાય છે। જીભ અને હોઠના લાલાશ કેટલાક પ્રારંભિક ચિહ્નો છે। અન્ય લક્ષણો થાક છે, ચીડચીડાપણું, ઊંઘમાં ખલેલ અને હતાશા। મોઢામાં કે પેટમાં અલ્સર પણ થઈ શકે છે। લાંબા ગાળાની ઉણપ સ્મરણ શક્તિ અને ધ્યાનની અવધિ ઘટાડી શકે છે। સગર્ભા સ્ત્રીઓમાં ફોલેટની ઉણપથી બાળકો પર ખરાબ અસર પડી શકે છે। ઉદાહરણ તરીકે ન્યુરલ ટ્યુબ ખામી અને બાળકોમાં ક્લેફ્ટ લિપ અને પેલેટ। ક્લેફ્ટ એ મોના ઉપરના હોઠ અથવા ઉપરના ભાગમાં એક ગેપ અથવા વિભાજન છે। આ ત્યારે થાય છે જ્યારે ગર્ભાશયમાં વૃદ્ધિ દરમિયાન પેશીઓ એકસાથે જોડાતી નથી। ફોલેટ અથવા વિટામિન B12 ની ઉણપ મેક્રોસાઇટિક એનિમિયામાં પણ પરિણમે છે। ચાલો હું તમને સમજાવું કે આ કેવી રીતે થાય છે। આ બંને પોષક તત્વો કોષની સામાન્ય વૃદ્ધિ અને વિભાજન માટે જરૂરી છે। તેમની ઉણપના લીધે લાલ રક્ત કોશિકાઓ પરિપક્વ અને યોગ્ય રીતે વિભાજિત થતા નથી। પરિણામે મોટા અપરિપક્વ લાલ રક્ત કોશિકાઓ રચાય છે, જે સંખ્યામાં ઓછા હોય છે। આમાં ખૂબ જ ઓછું હિમોગ્લોબિન હોય છે અને તેઓ યોગ્ય રીતે કામ કરવામાં અસમર્થ હોય છે। હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે। આમ હિમોગ્લોબિનનું ઓછું સ્તર એનિમિયાનું કારણ બની શકે છે। ચાલો આપણે અલગ અલગ વયના જૂથો માટે ફોલેટની દરરોજની ભલામણો જોઈએ। 1-3 વર્ષના બાળકો માટે 90 માઇક્રોગ્રામ જરૂરી છે। 4-9 વર્ષના બાળકો માટે 110-142 માઇક્રોગ્રામ છે। 10-15 વર્ષના કિશોરો માટે 180-204 માઇક્રોગ્રામ છે। 16 વર્ષથી વધુ વયના કિશોરો માટે દરરોજ 200થી વધુ માઇક્રોગ્રામની ભલામણ કરવામાં આવે છે। પુખ્ત સ્ત્રીઓ અને પુરુષો માટે 200-250 માઇક્રોગ્રામ છે। સગર્ભા સ્ત્રીઓ માટે લગભગ 500 માઇક્રોગ્રામ હોવું જોઈએ। સ્તનપાન કરાવતી માતાઓ માટે તે 300 માઇક્રોગ્રામ જોઈએ છે। જન્મજાત ખામીનો ઇતિહાસ ધરાવતી સ્ત્રીઓ માટે ફોલેટની જરૂરિયાતો વધુ હોય છે। તેમણે ગર્ભધારણ પહેલા અને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન 500 માઇક્રોગ્રામ લેવું જોઈએ। સગર્ભાવસ્થાનું આયોજન કરતી સ્ત્રીઓ માટે પણ પૂરતા પ્રમાણમાં ફોલેટનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે। ફોલેટની જરૂરિયાતો આહાર દ્વારા પૂરી કરી શકાય છે। કઠોળ ફોલેટનો ઉત્તમ સ્ત્રોત છે। 30 ગ્રામ અથવા અડધા કપ ન રાંધેલા કઠોળ લગભગ 80-120 માઇક્રોગ્રામ ફોલેટ આપે છે। ચોળા, રાજમા, મઠ, સોયાબીન અમુક ઉદાહરણો છે। ચણા, વાલ, કળથી, સૂકા વટાણા પણ સારા સ્ત્રોત છે। લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે। ઉદાહરણ તરીકે પાલક, તાંદડજાની ભાજી, અળવીના પાન, અગથીના પાન, 50 ગ્રામ અથવા 1 કપ ન રાંધેલી પાલક લગભગ 70 માઇક્રોગ્રામ ફોલેટ આપશે। 1 ચમચી સરગવાના પાંદડાનો પાવડર લગભગ 10 માઇક્રોગ્રામ ફોલેટ આપે છે। ફોલેટમાં સમૃદ્ધ અન્ય શાકભાજી, પાપડી, બીન્સ અને બીટરૂટ, ફ્લાવર, ભીંડા અને સરગવાની શીંગમાં પણ ફોલેટ મધ્ય માત્રામાં હોય છે। સૂર્યમુખીના બીજ, રાઈના દાણા અને રામતિલ ફોલેટની થોડી માત્રા હોય છે। આ પાવડર બીજની 1 ચમચીમાં લગભગ 15-20 માઇક્રોગ્રામ ફોલેટ હોય છે। માંસાહારી ખોરાકમાં
ચિકન, કલેજી અને તમામ સમુદ્રી આહાર ઉત્તમ સ્ત્રોત છે. 60 ગ્રામનું એક ચિકન કલેજી લગભગ 600 માઇક્રોગ્રામ ફોલેટ આપશે. કોઈ પણ સમુદ્રી ખાદ્ય 100 ગ્રામમાં 700 માઇક્રોગ્રામ કરતાં વધુ આપશે. કૃપા કરી નોંધ લો કે વધુ પડતી ગરમી અને પાણી ફોલેટની માત્રાને ઘટાડે છે. તેથી વધુ પડતું રાંધવાનું અને ખોરાકને વારંવાર ગરમ કરવાનું ટાળો. શાકભાજીને ઉકાળવાને બદલે સાતણવા અથવા બાફવા. દાળને રાંધતા પહેલા હંમેશા આખી રાત પલાળીને રાખવી. આખા કઠોળને અંકુરિત કરીને રાંધવાથી તેના પોષક તત્વોમાં વધારો થાય છે. આથોને શેકવાથી ફોલેટનું શોષણ સુધારવામાં પણ મદદ મળે છે. ફોલેટનું પૂરતું સેવન આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.